અરવલ્લી જિલ્લાના મેઘરજમાં નોર્મલ રેન્જના તાંબા હેઠળ જંગલ વિસ્તારમાં 30 જેટલા રોજમદારોને મેઘરજ આરએફઓએ નોટિસ વગર મૌખિક જાણ કરી રોજમદારોને છૂટા કરતા નિરાશા વ્યાપી છે। છૂટા કરેલા રોજમદારોને ફરીથી કામ ઉપર લેવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી। મેઘરજ ફોરેસ્ટ નોર્મલ રેન્જના તાંબા હેઠળના જંગલ વિસ્તારમાં 80 ઉપર રોજમદારો છેલ્લા કેટલાય વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે, પરંતુ શનિવારે મેઘરજ ફોરેસ્ટ રેન્જના ઇન્ચાર્જ આરએફઓ દ્વારા 30 રોજમદારોને નોટિસ કે કારણ વગર મૌખિક રીતે છૂટા કરી દેવાતા રોજમદારોની પરિવારોની કથિત સ્થિતિમાં મુકાયા છે। રોજમદારોએ અરવલ્લી ડીએફઓને લેખિતમાં રજૂઆત કરી ચીમકી ઉચ્ચારી છે કે જો 30 રોજમદારોને પરત નોકરી પર નહીં લેવાય તો મેઘરજ રેન્જ ઓફિસ આગળ ઉપવાસ આંદોલન કરશે। જયદીપ ભાટિયા, જેડેસ ટીવી, મેઘરજ। કોર્ટના જીઆર મુજબ કોઈને છૂટા કરવા નહીં, નવા લેવા નહીં એવો હાઈકોર્ટનો જીઆર છે। જે જગ્યાએ આરએફઓ મેઘરજમાં અત્યારે જૂના 30-30, 35-35 વર્ષના નોકરી કરતા રોજમદારોને આરએફઓ વગર લેખિતે મૌખિક છૂટા કરવા માંગે છે। આ અન્યાય અત્યાર સુધી આ આરએફઓ અન્યાય કરવા માંગે છે। અમને આ અન્યાય યોગ્ય નથી એ બાબતે અમારા અરવલ્લી જિલ્લાના ડીએફઓ સાહેબ શ્રી આ વાતનો અમારો પ્રશ્ન તાત્કાલિક ધોરણે અમલમાં લે એ અમારી નમ્ર વિનંતી છે। નોર્મલ રેન્જ મેઘરજ અમે 25 વર્ષથી લગભગ 30 વર્ષથી 55 માણસો અત્યારે જંગલ ખાતાની અંદર કામ કરતા આવ્યા છીએ। રાત દિવસ 30 દિવસ કામ કરી અને અમે આખા વર્ષો કાઢ્યા છે અને 18 દિવસનો અમને પગાર આપ્યો છે આટલા વર્ષો સુધી, અને આ મહિનાથી અમને છૂટા કરવા માટેનું લિસ્ટ આપી છે અને છૂટા કરાવીને અત્યારે અમે આટલા વર્ષે કહી જઈએ 50-40 વર્ષના બીજા વર્ષ થવાયો, બીજો 50 વર્ષ થવાયો, તો આજ સુધી અમે છૂટા કરવાનો રેન્જર સાહેબે અમને આરોપો સાહેબે નોટિસ લિખિત કાઢી છે અને મૌખિક પાછું એ અને કોઈ નોટિસ વોટિસ આપી નથી। મૌખિક સાહેબોને કહેવામાં આવ્યું કે તમે છૂટા થઈ જાઓ, અમને ફોરેસ્ટર સાહેબોને કીધું કે તમે જમદારોને કહી દેજો કે આજથી તમારો પગાર ના મળે। આવી મૌખિક માહિતી મળતા અમે બધા માણસો ભેગા થઈ અને અમે આ મીડિયા સાહેબને આ ચર્ચા અમે કરી છે। 30-30, 40-40 વર્ષથી જૂના ચોકીદારો જે આજ સુધી ફોરેસ્ટ રિઝર્વમાં નોકરી કરતા આવ્યા છે અને આજે આ મહિનાથી આરએફઓ સાહેબે મેઘરજ કોઈ લેખિત રજૂઆત વગર મૌખિક રીતે છૂટા કરવામાં આવ્યા છે, તો આટલા વર્ષથી નોકરી કરતા આવ્યા છે ને હવે આટલા વર્ષે આ લોકો કયો નોકરી કરવા માટે જોઈ, એટલે આરએફઓ સાહેબને મારી વિનંતી છે કે આ તમામ રોજમદારોને જે રીતે પગાર મળતો એ રીતે મળવો જોઈએ અને કાયમિક રેગ્યુલર ઉપર ડીએફઓ સાહેબને પણ મારી એવી રજૂઆત છે કે અમારી ફોરેસ્ટ રેન્જમાં અમારું કાયમિક રેગ્યુલર આરએફઓ જોઈએ। આ ચાર્જવાળા આરએફઓ કામ લાગે ને આવો અન્યાય થાય છે, એટલે અન્યાય ન થાય એના માટે અમારે રેગ્યુલર આરએફઓ